हेलो एवरीवन, वेरी गुड मॉर्निंग, वेलकम टू स्नीचर। चैप्टर नंबर 2 માં સ્વાધ્યાય નંબર 2.4 માં આપણે પહેલા પ્રશ્નથી શરૂઆત કરી। તો આપણે પહેલો પ્રશ્ન એવું કીધું છે કે નીચે આપેલી બહુપદીમાંથી કઈ બહુપદી એક અવયવ બહુપદીનો અવયવ x + 1 છે તે નક્કી કરો। રેડી? તો આપણી પાસે બહુપદી આપણને આપી p of x -1 e કિંમત હું p of x માં મૂકું x બરાબર -1 અને જો જવાબ 0 આવે તો આપણે કહેવાનું કે p of x નો x + 1 અવયવ છે। જો જવાબ 0 ન આવે તો કહેવાનું અવયવ નથી। તો p of x આપણી પાસે છે x નો ઘન + x નો સ્ક્વેર + x + 1। p of x ની x ની જગ્યાએ હું મૂકીશ -1 એટલે -1 નો ઘન + -1 નો સ્ક્વેર + -1 + 1। तो -1 નો ઘન તો કે -1 + -1 નો સ્ક્વેર તો કે 1 + -1 એમનામ આ +1 તો આ -1 +1 -1 +1 પછી ઉડી ગયો તો આન્સર આવ્યો 0। તો p of -1 બરાબર મને 0 મળ્યો એનો મતલબ શું થયો કે x - x + 1 એ બહુપદી નો અવયવ છે। આપેલી બહુપદી જે હતી p of x એનો અવયવ છે। કોણ? તો કે x + 1। એના પછી બીજો દાખલો એમાંનેમાં આપણે p of x આપી દીધું કે x ની 4 ઘાત + x નો ઘન + x નો સ્ક્વેર + x + 1। g of x આપણી પાસે શું છે? તો કે x + 1। તો g of x બરાબર 0 આ x + 1 + 1 સામેની સાઈડ જઈ તો -1 તો x બરાબર આપણને મળ્યો -1। e x બરાબર -1 હું p of x માં મૂકું અને જવાબ જો 0 આવે તો આપણે કહેવાનું કે p of x નો x + 1 અવયવ છે। જો જવાબ 0 ન આવે તો એને કહેવાનું અવયવ નથી। તો હવે હું x ની જગ્યાએ મૂકીશ -1 તો -1 નો 4 ઘાત + -1 નો ઘન + -1 નો સ્ક્વેર + આ -1 અને આ +1। तो -1 ની 4 ઘાત એટલે મને મળશે 1, -1 ની 3 ઘાત એટલે મને મળશે -1, -1 નો સ્ક્વેર તો મને મળશે 1 + આ -1 એમનામ આ +1, આ +1 -1 આ +1 -1 ઉડી ગયું, વધ્યું શું આન્સર? તો કે 1। તો p of -1 આપણને મળ્યું 1 એટલે કે 0 મળ્યો નહીં, p of -1 0 છે ને। એનો મતલબ શું થયો? તો કે x + 1 એ બહુપદીનો અવયવ નથી। ચાલો એના પછી ત્રીજો પ્રશ્ન આપણને p of x આપી દીધું કે x ની 4 ઘાત + 3x નો ઘન + 3x નો સ્ક્વેર + x + 1। g of x આપણી પાસે શું છે? તો કે x + 1। તો g of x = 0 આ x + 1 + 1 સામેની સાઈડ જઈ તો -1 તો x = મને મળ્યું -1। તો હવે જી x બરાબર -1 મળ્યું p of x માં હું મૂકું તો x ની 4 ઘાત + 3x નો સ્ક્વેર x નો ઘન + 3x નો સ્ક્વેર + x + 1। તો p of -1 બરાબર -1 ની 4 ઘાત + 3 -1 નો સ્ક્વેર એટલે ઘન + આ 3 -1 નો સ્ક્વેર + આ -1 આ +1। તો -1 ની 4 ઘાત આન્સર આવશે 1 + આ 3 એમ ના -1 નો ઘન આન્સર આવશે -1 + આ 3 -1 નો સ્ક્વેર આન્સર આવશે 1 + આ -1 + આ 1। તો 1 + - તો કે -, તો 3 એકુ 3 કેવા 3 તો કે -3, આ 3 એકુ 3 કેવા 3 + આ -1 આ +1, આ +1 -1 ઉડી ગયા, આ +3 -3 ઉડી ગયા તો આન્સર આવ્યો 1। p of -1 આપણને મળ્યું 1, પણ p of -1 આપણને 0 મળ્યો ને, એનો મતલબ શું થયો કે આ x + 1 એ
बहुपदी नो अवयव नथी। एना पछी चौथा दाखला में p of x आपने आपी दीधु x नो घन माइनस x नो स्क्वेर माइनस आ 2 प्लस रूट 2 आ x प्लस आ रूट 2। अब g of x अपनी पास है x प्लस 1, g of x बराबर 0, आ x प्लस 1 सामने से जाए तो माइनस 1, तो x बराबर मेडू माइनस 1, p of x बराबर x नो घन माइनस x नो स्क्वेर माइनस काउंस में 2 प्लस रूट 2 आ x प्लस √2 બહુપદી નો અવયવ નથી। ચાલો એના પછી પ્રશ્ન નંબર 2, પ્રશ્ન 2 શું કહે તો કે બહુપદી g ઓફ x એ આપેલ બહુપદી p ઓફ x નો અવયવ છે કે નહીં તે અવયવ પ્રમેય પરથી નક્કી કરો। આપણે જે આગળના દાખલામાં ગણ્યું એવી જ રીતના g ઓફ x આપણને આપી દીધું કે આ x + 1, તો g ઓફ x બરાબર શું લઈ લેવાનું કે 0, તો x + 1 = 0। હવે x ની કિંમત મેળવીએ તો + 1 સામેની સાઈડ જાય તો - 1, એટલે x બરાબર મળી ગયું -1। હવે આપણી પાસે p of x શું છે તો કે 2x નો ઘન + x નો સ્ક્વેર -2x -1, તો p of -1 બરાબર આ 2x ની જગ્યાએ -1 નો ઘન + -1 નો સ્ક્વેર -2 આ -1 -1, તો 2 -1 નો ઘન તો કે -1 + 1 નો સ્ક્વેર તો કે 1 - - તો કે + 2 આ -1, તો કે શું આન્સર આવશે તો કે 2 * -1 તો કે -2 + 1 + 2 -1, તો + 2 -2 ઉડી ગયા + 1 -1 ઉડી ગયા તો શું આન્સર આવ્યો 0। તો p of -1 = 0 મળ્યો, એનો મતલબ શું થયો તો કે g of x એ આપેલ બહુપદી p of x નો અવયવ છે। ચાલો એના પછી પ્રશ્ન નંબર 2, એમાં નેવા સેમ વસ્તુ g of x બરાબર આપણને આપ્યું x + 2, g of x બરાબર 0, તો x + 2 + 2 સામેની સાઈડ જાય તો -2, તો x બરાબર મળ્યું મને -2, તો p of x મને મળ્યું x નો ઘન + 3x નો સ્ક્વેર + 3x + 1, તો x બરાબર મૂકેશ -2, તો કે -2 નો ઘન + 3 -2 નો સ્ક્વેર + 3 -2 + 1, તો -2 નો ઘન તો કે -8 + આ 3m ના 2 -2 નો સ્ક્વેર તો કે 4 + - તો કે -3 2 ને 6 આ + 1, તો -8 + 4 તેરી ને 12 આ -6 + 1, તો 8 ને 6 તો કે 14, કેવા 14 તો કે માઇનસ 12 ને 1 તો કે 13, તો 14 માંથી પ્લસ માઇનસ માઇનસ 14 માંથી 13 જાય તો કે 1, પણ કેવા 1 તો કે માઇનસ, કારણ કે મોટા પદની નિશાની, તો માઇનસ p ઓફ -2 બરાબર આપણને -1 મળ્યું, એનો મતલબ શું થયો તો કે p ઓફ -2 આપણને 0 મળ્યું નહીં, એટલે કે g ઓફ x એ p ઓફ x નો અવયવ નથી। આપેલી બહુપદી જે આપણી p of x હતી એનો અવયવ g of x થતો નથી। ચાલો એના પછી ત્રીજો પ્રશ્ન છે, વસ્તુ g of x આપણને આપ્યું છે x - 3, તો g of x = 0, આ x -
-3 बराबर 0 -3 सामे ની સાઈડ જઈ તો +3 એટલે x બરાબર આપણને મળ્યું +3 હવે p of x મારી પાસે છે આ x નો ઘન -4x નો સ્ક્વેર x 6 તો x બરાબર હું મૂકીશ 3 તો આ 3 નો ઘન -4 3 નો સ્ક્વેર આ 3 6 तो 3 નો ઘન થઈ ગયો 27 માઈનસ આ 4 3 નો વર્ગ તો કે 9 માઈનસ આ પ્લસ 3 પ્લસ 6 તો આ 27 માઈનસ 9 ચોકુ ને તો કે 36 પ્લસ 3 ને 6 તો કે 9 તો 27 ને 9 તો કે 36 આ માઈનસ 36 તો આ બે ઉડી ગયા આન્સર આવશે 0 તો p ઓફ 3 બરાબર આન્સર આવ્યો 0 એટલે કે એનો મતલબ g ઓફ x એ આપેલ बहुपदी नो अवयव छे चल रेडी जी ऑफ एक्स आपेल बहुपदी आ पी ऑफ एक्स नो अवयव छे एना पछी प्रश्न नंबर 3 अपन ने એવું કીધું હે નીચે ના દરેક માં જો x 1 એ પી ઓફ એક્સ નો અવયવ હોય તો k ની કિંમત મેળવવાની अपन ने અવયવ આપી દીધો એટલે જી ઓફ એક્સ अपन ने આપી દીધું x 1 તો એનો અવયવ હે એનો મતલબ કે g ઓફ x બરાબર 0 તો x 1 બરાબર 0 -1 સામે ની સાઈડ જઈ તો +1 એટલે x બરાબર આપણને મળ્યું +1 હવે e x બરાબર +1 e p ઓફ x માં મૂકવાનું અને આપણે k ની કિંમત મેળવવાની તો x નો સ્ક્વેર + x + k તો p ઓફ 1 આપણને 0 એટલે આ 0 બરાબર x બરાબર તો કે આ 1 નો સ્ક્વેર + આ 1 + k तो 0 बराबर आ 1 प्लस 1 प्लस k तो 0 बराबर 1 प्लस 1 એટલે કે 2 प्लस k प्लस 2 સામે ની સાઈડ જઈ તો -2 તો k બરાબર આપણને મળ્યું -2 એવી જ રીતના સેમ પ્રોસેસ g ઓફ x બરાબર x 1 આના બરાબર 0 તો આ x 1 સામે ની સાઈડ જઈ તો +1 તો x બરાબર 1 ઈ હું p ઓફ x માં મૂકો અને k ની કિંમત મેળવું તો 2x નો સ્ક્વેર kx √2 તો p ઓફ x બરાબર 0 2x ની જગ્યાએ 1 નો સ્ક્વેર આ kx ની જગ્યાએ 1 આ √2 તો 0 બરાબર 1 નો સ્ક્વેર 1 1 ગુણ્યા 2 એટલે 2 આ 1 ગુણ્યા k એટલે k આ √2 આ સામેની સાઈડ બધું લઈ જાવ k વગરનું જેટલું રહ્યું એ બધું સામેની સાઈડ તો -2 આ √2 बराबर k तो k ની કિંમત આપણને મળી -2 -2 એના પછી ત્રીજો પ્રશ્ન એમાં એમાં g ઓફ x આપણને આપી દીધું x 1 તો g ઓફ x બરાબર 0 આ x 1 સામે ની જઈ જાય તો +1 x બરાબર આપણને 1 મળી g ઓફ x મારી પાસે હે kx નો સ્ક્વેર -√2x k તો આના બરાબર 0 આ k x बराबर 1 एनो स्क्वायर माइनस आ √2 x बराबर 1 प्लस k तो 0 बराबर आ k माइनस √2 प्लस k तो 0 बराबर 2k माइनस √2 तो आ 0 बराबर आ 2k माइनस √2 सामे ની સાઈડ જાય તો प्लस √2 बराबर 2k तो √2 ના છેદમાં 2 બરાબર k તો 2 ના ભાગ પાડો √2 ગુણ્યા √2 એક એક √2 ઉડી ગયા તો 1/√2 બરાબર આપણને k ની કિંમત મળી ગઈ એના પછી ચોથો પ્રશ્ન આ g ઓફ x બરાબર x 1 g ઓફ x બરાબર 0 x 1 બરાબર 0 -1 સામે ની સાઈડ જઈ તો +1 તો x બરાબર 1 હવે p ઓફ x મારી પાસે શું હતું તો કે x નો સ્ક્વેર -3x k તો 0 બરાબર x બરાબર તો કે 1 નો સ્ક્વેર -3x બરાબર 1 પ્લસ k તો 0 બરાબર 1 -3 પ્લસ k તો 0 બરાબર -2 પ્લસ k -2 સામે ની સાઈડ જાય તો +2 k બરાબર આપણને મળ્યું +2 ચાલો અહીંયા સુધીમાં કઈ પ્રશ્ન ચાલો હવે પ્રશ્ન નંબર 4 આપણને અવયવ પાડવાના કીધા હે તો આપણે આની પહેલા અવયવ પાડતા શીખી ગયા તમે શીટ ગણી નાખી વર્કશીટ હવે જો આને p ઓફ x બરાબર આપણને g આપ્યું એને આ ax નો સ્ક્વેર bx c સાથે સરખાવવાનું એટલે કે a બરાબર મને મળશે 12 b બરાબર તો કે -7 c
सी बराबर वन। तो सौ प्रथम आपने कर सी ए इनटू सी એટલે એનો મતલબ તો કે 12 ગુણ્યા 1 તો કે 12 એકુ ને 12 12 ના એવા બે ભાગ પાડો કે સરવાળો મને મળવો જોઈએ -7 તો આ 4 તેરી ને 12 બે ની નિશાની માઈનસ 4 તેરી ને 12 માઈનસ માઈનસ પ્લસ એટલે 12 પ્લસ આવી ગયા બે નો સરવાળો તો કે -7 આપણને મળી ગયું તો હવે p of x આપણી પાસે શું છે તો કે 12 x નો સ્ક્વેર -7x + 1 તો 12x નો સ્ક્વેર -4x -3x + 1 બબે ની જોડી બનાવવાની આ બે માંથી શું કોમન નીકળશે તો કે 4 આ x વધ્યું શું તો કે 3x - 1 આ માઈનસ નિશાની આ 1 કોમન કાઢ લાવો એટલે મને મળશે 3x - 1 તો એક કૌંસ મને મળી ગયો 3x - 1 જો બે માં સામાન્ય દેખાઈએ વધ્યું એ બીજા કૌંસ માં તો કે 4x - 1 તો આના બરાબર હું 0 લઈ લઉં એનો મતલબ તો કે 3x - 1 બરાબર 0 અથવા તો 4x - 1 બરાબર 0 આપણે એવું કીધું આ બે નો ગુણાકાર 0 થાય એનો મતલબ શું હોય તો કે આ પહેલો કૌંસ 0 હોય અથવા તો બીજો કૌંસ તો 3x - 1 સામેની સાઈડ જાય તો +1 x બરાબર આપણને મળશે 1/3 એવી જ રીતના 4x આ -1 સામેની સાઈડ જાય તો +1 હવે x ની કિંમત આપણે મેળવવી હોય તો 4 ગુણાકારમાં સામેની સાઈડ જાય તો ભાગાકારમાં વહી જાય તો x બરાબર આપણને 2 કિંમત મળી ચાલો એના પછી બીજો પ્રશ્ન સેમ વસ્તુ પહેલા દાખલામાં ગઈ એમ જ કે 2x નો સ્ક્વેર + 7x + 3 તો હવે આને સરખાવું p of x બરાબર ax નો સ્ક્વેર + bx + c a બરાબર મને મળશે 2 b બરાબર 7 c બરાબર તો કે 3 સૌપ્રથમ આપણે પહેલું સ્ટેપ a into c એટલે કે આ a એટલે 2 ગુણ્યા 3 તો 3 2 ને 6 ના એવા ભાગ સરવાળો 7 તો 6 1 ને 6 તો p of x બરાબર 2x નો સ્ક્વેર + 7x + 3 તો 2x નો સ્ક્વેર + 6x + 1x + 3 બબે ની જોડી તો બે માંથી 2 કોમન આ x કોમન તો વર્ષે શું તો કે x + આ 3 + આ કૌંસ જે મળ્યો એ કૌંસ એ લખી જ નાખવાનો x + 3 x ની આગળ કેવી નિશાની તો કે પ્લસ હું સહગુણક તો કે 1 તો પહેલો કૌંસ મને મળશે x + 3 જે વધ્યું એ બીજા કૌંસમાં 2x + 1 આના બરાબર 0 x + 3 બરાબર 0 અથવા તો 2x + 1 બરાબર 0 તો એ આ 2x બરાબર + 1 સામેની સાઈડ જાય તો -1 x બરાબર મને મળશે -1 ના છેદમાં 2 અને + 3 સામેની સાઈડ જાય તો કે -3 ચાલો એના પછી ત્રીજો પ્રશ્ન આ p of x આપણને આપી દીધું 6x નો સ્ક્વેર + 5x - 6 આને હું સરખાવું p of x બરાબર ax નો સ્ક્વેર + bx + c તો a બરાબર મને મળ્યું 6 b બરાબર તો કે 5 અને c બરાબર તો કે - 6 સૌપ્રથમ પછી આપણે a into c એટલે 6 ગુણ્યા - 6 જવાબ આવશે -36 -36 ને આપણે એવા ભાગ પાડવાના કે સરવાળો +5 થાય તો હું પાડું 9 ચોકુ ને 36 9 ને હું રાખું +4 ને હું રાખું માઇનસ તો બેનો સરવાળો +5 અને ગુણાકાર -36 તો p of x આપણી પાસે શું હતું તો કે 6x નો સ્ક્વેર + 5x - 6 તો 6x નો સ્ક્વેર એમ નામ 5 ના આપણે બે ભાગ પાડ્યા આ 9x - 4x - 6 બબે ની જોડી બનાવી પહેલી જોડી માંથી નીકળશે 3 આ x કૌંસમાં 2x + 3 આ માઇનસ નીચેની આ એમ લખી નાખું 2x + 3 2x x ની આગળ શું સહગુણક આપ્યો તો કે 4 એ આપણને 2 આપી દીધો 2 ને કેટલા વડે ગુણો તો 4 થાય તો કે 2 તો બે આ બે કૌંસ હવે આપણને સરખા મળ્યા 2x + 3 વધ્યું એ બીજા કૌંસમાં 3x - 2 આના બરાબર 0 એટલે કે 2x + 3 બરાબર 0 અથવા તો 3x - 2 બરાબર 0 તો 2x બરાબર + 3 સામેની સાઈડ જાય તો - 3 x બરાબર - 3 ના છેદમાં 2 એવી જ રીતના 3x બરાબર - 2 સામેની સાઈડ જાય તો + 2 x બરાબર આપણને મળ્યું 2 ના છેદમાં 3 ચાલો રેડી
एना पछी चौथो प्रश्न p ऑफ x आपने આપી દીધો 3x નો સ્ક્વેર x 4 p ઓફ x આપણને મળી ગયો ax નો સ્ક્વેર bx c એની સાથે સરખાવો એટલે a બરાબર 3 b બરાબર -1 c બરાબર -4 સૌપ્રથમ તો કે a into c a આપણી પાસે 3 ગુણ્યા c તો કે -4 તો 4 તરીને 12 કેવા 12 માઈનસ તો 4 તરીને 12 આને હું રાખું માઈનસ આને હું રાખું प्लस बे નો સરવાળો -1 થઈ ગયો તો કે આ આ p ઓફ x આપણી પાસે શું છે તો કે 3x નો સ્ક્વેર x 4 તો આ 3x નો સ્ક્વેર 4x 3x 4 બબે ની જોડી બનાવી તો આ 3x ખાલી કોમન નીકળશે x તો વચ્ચે શું તો કે 3x 4 प्लस પાછળના કૌંસમાં 3x 4 અને આગળ સહગુણક કાઈ ન હોય તો 3 * 3 તો પહેલો કૌંસ મને મળ્યો 3x 4 અને બીજો કૌંસ મળ્યો x 1 આના બરાબર 0 એટલે કે 3x 4 બરાબર 0 અથવા તો x 1 બરાબર 0 તો 3x બરાબર 4 સામેની સાઈડ જાય તો 4 તો x બરાબર મને મળશે 4 ના છેદ માં 3 આ x બરાબર 1 સામેની સાઈડ જાય તો -1 चलो रेडी थैंक यू बेस्ट ऑफ लक